હેલો હું છું દીપાલી મની નાયના સાપ્તાહિક શો કંપની નામામાં તમારું સ્વાગત છે કંપની નામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ જગતના મહત્વના સમાચારો તો આવો કરીએ પહેલી ખબરથી શરૂઆત ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર સરકાર સખત બની છે ડ્રીમ ઇલેવન સહિત તમામ ગેમિંગ કંપનીઓને સરકારે 1,00,000 કરોડની જીએસટી નોટિસ મોકલી છે સરકારે આ કંપનીઓને કારણ દર્શક નોટિસ મોકલી છે પીટીઆઈના સમાચાર અનુસાર સરકારી અધિકારીએ કહ્યું છે કે 1 ઓક્ટોબર બાદથી ભારતમાં વિદેશી ગેમિંગ કંપનીઓના રજિસ્ટ્રેશનનો હજુ સુધી કોઈ ડેટા ઉપલબ્ધ નથી મહત્વનું છે કે સરકારે 1 ઓક્ટોબરથી વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે તેથી હવે તેમની પર 28% જીએસટી લાગશે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની આઈઆરએમ એનર્જીના શેર્સે ઘટતા માર્કેટમાં મોટો ઝટકો લાગ્યો છે આઈપીઓને રોકાણકારોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઓલ 27 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયું હતું આઈપીઓ હેઠળ 505 રૂપિયાના ભાવે શેર એલોટ થયા હતા આજે એટલે કે ગુરુવારે આ શેરનું બીએસઈ પર 789 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું છે લિસ્ટિંગ બાદ શેર વધુ નીચે જઈને 473 રૂપિયા પર આવી ગયું જેના પગલે રોકાણકારોને 6%થી વધુની ખોટ કહી હતી જોકે કર્મચારીઓને 48% ડિસ્કાઉન્ટ સાથે શેર 457 રૂપિયામાં મળ્યા હતા જીવીકે પાવર્સ અને ડિફેન્ડન્ટ્સે બેંકોને 2.19 અબજ ડોલરની ચુકવણી કરવાનો આદેશ મળ્યો છે આ આદેશ ઇંગ્લિશ કોર્ટનો છે ચુકવણી કરવાની રકમમાં ઇંગ્લિશ કોર્ટથી નિર્ધારિત વ્યાજની રકમનો પણ સમાવેશ થાય છે વર્ષ 2011માં જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જીવીકે કોલ ડેવલપર્સ પીટીઆઈ સિંગાપુરને 1.13 અબજ ડોલરની કુલ લોન રકમના 49%ની સીમા સુધી કોર્પોરેટ ગેરંટી પ્રદાન કરી હતી આ ઓસ્ટ્રેલિયાઈ કોલ પ્રોજેક્ટના અધિગ્રહણ અને પ્રી ડેવલપમેન્ટ કોસ્ટ માટે હતી આ લોન 2015-16માં એનપીએ થઈ હતી આ સપ્તાહની શરૂઆતમાં ભારતના કેટલાક મોટા સ્ટાર્ટઅપ્સના 20 ફાઉન્ડર્સ અને સીએક્સઓનું એક સમૂહ સિલિકોન વેલીમાં દિગ્ગજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર્મના ટોચના અધિકારીઓની સાથે ચર્ચામાં સામેલ થયા આ સ્ટાર્ટઅપ્સમાં એવા ભારતીય સ્ટાર્ટઅપ હતા જેમાં જાપાની સોફ્ટ બેંકનું રોકાણ છે બેઠક એવા સમય થઈ રહી છે જ્યારે સોફ્ટ બેંકે એઆઈ ટ્રેન પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરીથી સક્રિય રીતે રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે વિઝિટિંગ કંપનીઓમાં પીટીએમ મીશો આઈસર્ટીસ ઓલા ઇલેક્ટ્રિક એરુડિટ્સ માઇન્ડ ક્રિટિકલ જેવી કંપનીઓના અધિકારીઓ પણ સામેલ હતા મહિનાના અંતમાં તમારા માટે આઈપીઓમાં રોકાણ કરીને પૈસા કમાવાની સારી તક છે સ્થાનિક સામાન અને સ્ટેશનરી મેન્યુફેક્ચરિંગ કંપની સેલો વર્લ્ડ લિમિટેડે પોતાના 1900 કરોડ રૂપિયાના આઈપીઓ માટે 670 થી 648 રૂપિયા પ્રતિ શેરનું મૂલ્ય નક્કી કર્યું છે આઈપીઓ 30 ઓક્ટોબરે ખુલી રહ્યું છે અને 1 નવેમ્બરે બંધ થશે આઈપીઓ રિટેલ રોકાણકારો માટે ખુલતા પહેલા 27 ઓક્ટોબરે એન્કર ઇન્વેસ્ટર્સ માટે ખુલશે વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો 30% વધીને 285 કરોડ રૂપિયા થયો હતો દેશમાં આઈટી સેક્ટર માટે આવતું વર્ષ એટલે કે 2024 પડકારજનક રહેવાનું છે કેટલીક મોટી કંપનીઓ આવતા વર્ષે કેમ્પસ સિલેક્શન દ્વારા આઈટી હાયરિંગથી દૂર રહી શકે છે મેંચના સમાચાર અનુસાર આખી દુનિયામાં ચાલી રહેલા સ્લો ડાઉનના કારણે ભારતીય કંપનીઓએ ભરતીના કિસ્સામાં પોતાનો પ્લાન હાલ હોલ્ડ પર મૂકી દીધો છે માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024 આઈટી ભરતીના મામલે અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ રહી શકે છે ભારતીય આઈટી સેક્ટરમાં ચાલુ નાણાકીય વર્ષમાં હેડકાઉન્ટનો ગ્રોથ રેટ ફક્ત 2.4%ની ગતિએ વધવાની સંભાવના છે ભારતીય રિઝર્વ બેંકે ખાનગી બેંકો અને વિદેશી બેંકોની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીમાંથી પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મેનેજિંગ ડિરેક્ટર તેમજ સીઈઓ સહિત ઓછામાં ઓછા 2 ફૂલટાઈમ ડિરેક્ટર્સની હાજરીને સુનિશ્ચિત કરવા કહ્યું છે આરબીઆઈએ કહ્યું છે કે બેન્કિંગ સેક્ટરની વધતી જટિલતાને ધ્યાનમાં લેતા અને વર્તમાન તેમજ આવનારા પડકારોનો મુકાબલો કરવા માટે બેંકો માટે એક અસરકારક વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમની રચના કરવી જરૂરી બની જાય છે જેથી કરીને જે પણ પડકારો ઉભા થાય તેનો સફળતાપૂર્વક સામનો કરી શકાય ઉપરાંત સેન્ટ્રલ બેંકે ઉત્તરાધિકારી શોધવાનું જરૂરી માન્યું છે આ માટે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે અને પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી ટીમની સ્થાપના બેંકના ઉત્તરાધિકારી યોજનામાં મદદ કરી શકે છે એમડી અને સીઈઓ પોસ્ટ માટે કાર્યકાળ અને ઉપલી વય મર્યાદા સંબંધિત નિયમનકારી શરતોની પૃષ્ઠભૂમિમાં આ બધું વધુ મહત્વપૂર્ણ છે તો આ હતું સપ્તાહનું કંપનીનામા આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે
અને હા, ગૂગલ પ્લે સ્ટોર પરથી મનીરાની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા।